नमस्कार। अच्छे दिन नी लालच આપીને ભાજપે લોકો સાથે ઠગાઈ કરી। મોંઘવારી બેરોજગારી સહિતના મુદ્દે પ્રજાને પડી રહેલ પારાવાર મુશ્કેલીઓ અને સરકારની નિષ્ફળતાને ઉજાગર કરવા કોંગ્રેસ પક્ષે મન બનાવ્યું છે। જનજાગરણ અભિયાન અંગે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે પ્રજા વિરોધી ભ્રષ્ટ અને અણઘડ ભાજપ શાસનમાં લાખો યુવાનો બેરોજગાર છે। બહુત હોઈ મહેંગાઈ કી માર જેવા ભ્રામક સૂત્રો આપીને ભાજપે સત્તા મેળવી છે। જો કે આજે પેટ્રોલ ડીઝલના ભાવ સોને આંબી ગયા છે। મહિલા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે। ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં 8050 લોકોએ આત્મહત્યા કરી છે। કોંગ્રેસ દ્વારા 14મી મે થી 29 નવેમ્બર સુધી જનજાગરણ અભિયાન અંતર્ગત 33 જિલ્લા અને 8 મહાનગરોમાં ઘરે ઘરે જઈ પત્રિકાઓ સંવાદમાં માધ્યમથી પ્રજાકીય પ્રશ્નોની જાગૃતિની સાથે સાથે સરકારના નિષ્ફળ શાસનને ઉજાગર કરાશે। જનજાગરણ અભિયાનમાં રાજસ્થાનના આરોગ્ય મંત્રી અને ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી રઘુ શર્મા સહિત પ્રદેશના આગેવાનો હોદ્દેદારો લોકોને સાથે રાખીને ભાજપના સાંસદો ધારાસભ્યો મંત્રીઓના ઘરે લઈ જઈ લોકોની લાગણીને રજૂ કરશે। ધન્યવાદ। જય હિન્દ।